અને અમારી રાયાનંતા યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. વિદેશમાં ડોક્ટર થયેલા વિદ્યાર્થીઓ દેશમાં ફેલ. લાયસન્સની પરીક્ષામાં 80% નાપાસ. અમદાવાદમાં દશામાની મૂર્તિની સ્થાપના અને વિસર્જન ઘરે જ કરવું પડશે. સાબરમતી નદીમાં વિસર્જન પર પ્રતિબંધ મુકાયું. ભારતીય હોકી ટીમે રચ્યો ઇતિહાસ. ટીમ ઇન્ડિયાએ 41 વર્ષ બાદ મેન્સ હોકી ટીમમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. નવું નજરાણું. અમદાવાદમાં નારણપુરામાં 19 એકરમાં 584 કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. અમદાવાદના 200 વર્ષ જૂના વિક્ટોરિયા ગાર્ડનને હેરિટેજ લુક સાથે રીડેવલપ કરાશે. વિચિત્ર કિસ્સો. ઉમરેઠના હેમરાજપુરામાં ભેંસે 2 માથાવાળા બચ્ચાને જન્મ આપ્યો. પેપર સ્ટાઇલમાં પરિવર્તન. ધોરણ 10માં ગણિતના પેપરમાં સૌથી વધારે આંકડાશાસ્ત્ર અને સંભાવનાના પ્રશ્ન પૂછાશે. પોર્ન ફિલ્મ કેસ. રાજકુંદ્રા પર ન્યૂડ ઓડિશન મંગાવવાનો આરોપ મૂકનારી સાગરિકાએ કહ્યું, કોરોનામાં લોકો ઓક્સિજન વગર તડપતા હતા અને પોર્ન સ્ટાર મહિને લાખોની કમાણી કરતા હતા. દર્શક મિત્રો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરો અને અમારી રાયાનંતા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં.